નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો અમિત તન્ના સાથે. મિત્રો, સુપર 123 સિરીઝના આજના લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પરબીડી નંબર 56 લેવાનું છે, બરાબર છે? પરંતુ તેની વાતમાં આગળ વધીએ એ પહેલાં, ગઈકાલે જે પરબીડી નંબર 55 હતું તેમાં જે જે વિદ્યાર્થીઓએ સારું કામ કરીને મોકલેલ છે તે પૈકી આ બે વિદ્યાર્થીઓને આજના બેસ્ટ વર્ક એવોર્ડ માટે સિલેક્ટ કરવામાં આવે છે. તો બંને મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. આગળ વાત કરીએ મિત્રો, તો આપણે આપણા સૂચનોને તો ખાસ ફોલો કરવાના છે, કરતા જ રહીશું. અને વાત કરીએ આજના પરબીડીના પ્રશ્નની, બરાબર? તો મિત્રો, આજે જે પરબીડીયું છે તેમાં એક એવો પ્રશ્ન સિલેક્ટ થયેલ છે કે જે તમારી બોર્ડની એક્ઝામ માટે તો અગત્યનો છે જ, પરંતુ નીટ માટે એના એમસીક્યુ ઘણા કામના છે. ક્લિયર? પ્રશ્ન છે 5 ગુણનો અને તે છે ચેપ્ટર નંબર 13માંથી. ક્લિયર મિત્રો? પ્રશ્ન લખીએ તો પ્રશ્ન છે, વૃદ્ધિ નમૂનાઓ તરીકે ચર ઘાતાંકીય વૃદ્ધિ યોગ્ય આલેખ અને ઉદાહરણ આપી સમજાવો. ક્લિયર મિત્રો? પ્રશ્ન થોડો ટ્વિસ્ટ કરેલો છે, થોડો કન્ફ્યુઝિંગ છે. મિત્રો, અહીં ઉદાહરણ સાથેની માહિતી આપવાની છે. ક્લિયર? બીજી વાત મિત્રો, માર્કિંગ સ્કીમની વાત કરીએ તો અહીં તમારે એક આલેખ દર્શાવવાનો છે જેનો તમને 1 ગુણ મળશે. ત્યારબાદ તેમાં 2 સૂત્રો દર્શાવવાના છે. બંને સૂત્રોની સંપૂર્ણ માહિતી, ટૂંકમાં તેમાં જે સંજ્ઞા છે એ સંજ્ઞા શું સૂચવે છે એ સૂચન સાથેની માહિતી આપશો તો 1-1 ગુણ પ્રાપ્ત થશે. એટલે 1 સૂત્રનો 1 ગુણ, બીજા સૂત્રનો 2 ગુણ, બરાબર? એ ઉપરાંત મિત્રો, તમારે ઉદાહરણ પણ આપવાના છે. તો તે ઉદાહરણ સાથેની માહિતીના 1 ગુણ અને બાકીના વર્ણનના કે સમજૂતીના 2 ગુણ. ક્લિયર? એટલે કે વર્ણન કે સમજૂતીના 1 ગુણ, ઉદાહરણનો 1 ગુણ, આલેખનો 1 ગુણ, 1 ગુણ સંપૂર્ણ સૂચન સાથેના 1લા સૂત્રનો અને 2 ગુણ બીજા સૂત્રનો. એ રીતે 5 ગુણનો પ્રશ્ન છે, બરાબર છે? એ ઉપરાંત મિત્રો, ખાસ સમજવાનું છે કે અહીં જે સૂત્રો આપેલા છે એ જ તમારી નીટ માટે કામના છે. તો એ બાબતને ધ્યાનમાં રાખી અને આજના નીટ રિલેટેડ જે પ્રશ્નો છે એની સૂચિ પણ અહીં બાજુમાં દર્શાવું છું. તો તેનો પણ ખાસ અભ્યાસ કરી લો, લખી લો, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ. ઓકે ઓકે મિત્રો. તો મિત્રો, બીજી ખાસ વાત જણાવવાની છે કે તમારા માટે પ્રેક્ટિકલના વિડીયોઝ પણ શરૂ કરેલ છે, તો તે ખાસ જોતા રહેજો. અને ધીમે ધીમે હવે આપણે ક્વિઝ તરફ પણ પ્રયાણ કરીએ છીએ, કારણ કે ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં આપણો આ જે સુપર 123 પરબીડીયા સિરીઝ છે એ તો પૂરી થવા જઈ રહી છે, બરાબર છે? પરંતુ નીટ માટેની પ્રિપરેશન હજી આપણે સંપૂર્ણપણે પ્રોપરલી કરેલ નથી, બરાબર છે? જે પ્રશ્નો કરીએ છીએ એ પ્રશ્નો બધા જ વિદ્યાર્થીઓ પ્રોપરલી કરતા જ હોય એવું જરૂરી નથી. એટલે 11th અને 12th એમાં જેટલા ચેપ્ટર્સ છે એ દરેકે દરેક ચેપ્ટર્સમાંથી જે અગત્યના પ્રશ્નો હોય, જે નીટમાં પૂછી શકાય એ પ્રકારના પ્રશ્નો અથવા તો નીટ એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો, એનો સમન્વય કરી અને ક્વિઝની સિરીઝ શરૂ કરવા જઈ રહ્યો છું, બરાબર છે? તો એમાં પણ તમે ખાસ વ્યવસ્થિત સમય આપતા રહેજો. હું તમને એડવાન્સમાં જણાવી આપીશ કે કયા દિવસે કયા ચેપ્ટરની ક્વિઝ છે, કે જેને કારણે તમે થોડી ઘણી તૈયારી કરી અને ક્વિઝમાં અપીયર થાવ તો તમને ખુદને ફાયદો પણ થાય અને તમારા લેવલની માહિતી પણ તમને મળી શકે કે તમારી તૈયારી કેટલી થઈ ગયેલી છે. ક્લિયર? તો મિત્રો, આ બાબતે આટલું જ જણાવું છું. જેમ જેમ આપણે આગળ વધતા જશું તેમ તેમ બધી માહિતી તમારી સાથે શેર કરતો જઈશ, પહોંચાડતો જઈશ, બરાબર છે? મિત્રો, આજ પૂરતું આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા પરબીડીયામાં નવા પ્રશ્નો સાથે મળીશું. ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.